ह्यूमर वीट सटायर एवं जगदीश भाई गणायुं ने अब्राहम लिंकन सेक्रेटरी ने एक नोट करावता एक भाई वच्चे कंईक ने कंईक बोले तो सेक्रेटरी के साहिबा कर्कशा छे कोण तो लिंकन के मारा पत्नी छे मेरी टोड बोलो के माफ करजो साहेब मारी भूल थई गई लिंकन के नहीं 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 भूल मारी थई छे तमे केम माफी मांगो सटायरनी वात आवी बनाडशोनुं नाटक लंडनमां रजू थयुं विन्स्टन चर्चिल वडाप्रधान हता એટલે બનાડશોએ બે આમંત્રણ કાર્ડ મોકલ્યા અને પાછી હારે નોટ મોકલી કે આપને બે આમંત્રણ કાર્ડ મોકલું છું એક આપના માટે અને એક આપના મિત્ર માટે કાઉન્સમાં જો કોઈ હોય તો એનો કટાક્ષીએ તો રાજકારણમાં સ્થાયી હિત હોય છે સ્થાયી મિત્રો એનો સ્થાયી શત્રુ એનો પણ આ વિન્સ્ટન ચર્ચિલ હતા એણે હા મેં લખ્યું કે આ શનિવારે હું બિઝી હોવાથી નાટકમાં હાજરી આપી શકું એમ નથી આવતા શનિવારે આવીશ કાઉન્સમાં જો નાટક ચાલશે તો હેનરી ફોર્ડે એના સંસ્મરણો લખ્યા છે હેનરી ફોર્ડ હિથરો એરપોર્ટ ઉપર ઉતર્યા ને તો કાઉન્ટરમાંથી જઈને કે સસ્તી હોટલોની યાદી આપશો ઓલા ઓળખી ગયા ઘરે સાહેબ તમારા દીકરા દીકરી આવે છે ને મોંઘામાં મોંઘી હોટલની પહેલી તપાસ કરે એટલે હેનરી ફોર્ડે કીધું કે એમને પોહાય એ કરોડપતિના દીકરા દીકરી છે મને ન પોસાય હું ગરીબ ખેડૂતનો દીકરો અને માનવ જીવનમાં નિખાલસતા કેટલી હોવી જોઈએ આ ફોર્ડનું સંસ્મરણ છે એને લખ્યું કે મારી કાર લઈને હું સવારના પહોરમાં ડ્રાઇવિંગ કરીને નીકળી પડ્યો ખુશનુમા વાતાવરણ હતું સામે રસ્તો હતો હું કાર ચલાવી જતો એમાં અવાજમાં મંડ્યો ફેરફાર થયો અને થોડી વાર થઈ ત્યાં કાર અટકીને ઊભી રહી મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો પણ ન થઈ એક ખેડૂત નીકળ્યો એને મેં વિનંતી કરી કે નજીકના ગેરેજે પહોંચાડી દેશું તો બોલો કે પહોંચાડી દઉં એણે ગાડામાંથી દોરડું કાઢીને હેનરી ફોર્ડની કાર ગાડામાં એ બાંધી દીધી ગામડાનું ગેરેજ એને રિપેર કરી દીધી ને ફોર્ડે એનું બિલ ચૂક્યું ને આ ખેડૂતને $10ની નોટ આપી બોલો કે ના સાહેબ મારે નથી જોતા તો કે નહીં લ્યો જ તોય ના પાડીને એટલે ફોર્ડે કીધું કે સંકોચ ન રાખો હું હેનરી ફોર્ડ છું ફોર્ડ મોટર કંપનીનો માલિક ત્યારે ઓલા ખેડૂતે એમ કીધું કે સાહેબ તમે ગમે હો હું એટલું સમજું કે ફોર્ડ આવા છોઠા લઈને ન નીકળે અને આ વાત એને એના સંસ્મરણમાં લખી બોલો એટલે આ ખડખડાટ હસતા ને તમે જ્યારે ખડખડાટ હતો ને ત્યારે વિચાર બંધ થઈ જાય હસવો ને વિચારવું બે કોઈ દિવસ સારે ન બને અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય તો મનની સ્થિતિ સર્જાય અને મન જ ન હોય વિચાર ન હોય તો અહમય ન હોય એટલે અહમવિહીન દશાનો આનંદ છે અને હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન હાસ્ય ધ્યાનનું પ્રવેશ દ્વાર છે સમાધિની ફલશ્રુતિમાં નિર્વિચાર ભૂમિકાએ માણા પહોંચે ને હાસ્યમાં એ પહોંચી જાય એટલે જગતગુરુ શંકરાચાર્યે કીધું વિવેક ચોડામણીમાં કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે છે ખડખડાટ માણા જે હસી શકે ને એના હૃદયમાં બુરાઈ નથી હોતી જોકે આમ જોઈ છે મોટા ભાગના યુવાનો છું અને આ યુવા વર્ગ જે રહ્યો ને એના માટે મને લાગણી બહુ કારણ કે ભોળા હૃદયના જરાક કોક હસીને વાત કરે ને મન મોટું દેખાડે ને તા તો ઘાસમાં ગાય હાલી જાય માલ્યા હાલ્યા કોકના છોકરા મંડે રમાડવા કોકના સામાન ઉપાડે ખિસ્સામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમના ઓર્ડર આપીને બેઠા હોય ને આ બધું યુવાનીમાં સહજ છે સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બીન લાગે છે એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા જોવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે અને કુકડા ઘોડે છાતી ફૂલાવીને જે જુવાનીઓ ફરતા હોય ને
જમાનો હોય કાળો નાક તો હું પણ મડારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ બેતાજ છું આખી આલમનો, છતાંય આપની મીઠી નજર કાઢજે ભિખારી છું. અને વાત વાતમાં જે જુવાનીઓ કહેતા હોય કે સમાજ કો બદલ ડાલો, હિન્દુસ્તાન કો પલટ દો, દુનિયા કે ઇતિહાસ કી કરવટ એ બદલ ડાલો, આવી વાતો કરતો એને ખાલી પરણાવી દો. ત્રીજે વર્ષે ખબર પડે ઘરની દિવાલ બદલ્યા જેવી છે, બાકી કાંઈ કર્યા જેવું. હમણાં બહુ કાર્યક્રમ આપ્યા લગ્નગાળામાં, તાજા પરણેલાને હું પાછો શિખામણ આપું, કારણ કે ઘણા યુવાનો તો છે ને એટલા બધા ભાવનાશાળી હોય કે હજી પરણ્યાને બે મહિના થયા હોય તો પત્નીને એવું માંડે કહેવા કે પ્રિય મને બધી ખબર છે, હું તારા માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં, અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે, બધું સમજી જશે, તમારે આવી ચોખવટ કરવાની કાંઈ જરૂર નથી. અને તમે તો મસ્કત જેવા આવા શહેરમાં વસો છો, પણ ગામડાએ ક્યાંક તો સંકળાયેલા હશો. એવું બને કે ગામડામાંથી આવી નહીં વસે આવો. અમારે અહીંયા ગામડામાં છે ને વરરાજા જે હોય એનો બેડી એટલો બધો માભો જાળવવામાં આવે, વરરાજા માટે હવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા, આરે પાછી ગરમ જલેબી, આખી કેટલી ભરીને ચા. વરરાજે સમજતો હોય ગાજ કોઈ કહેવાનું નથી, તરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય ને જલેબી ઉકેલી મૂકે ને ત્રણ ચાર કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન ગલોફે ચડાવી વરરાજા તૈયારી કરે, શેની જંગલ જવાની. ગામડામાં લેટિન બેટિન ન હોય પણ વરરાજો જંગલ જાય ને તો એ કોટ પહેર્યો હોય, માથે સાફો, સાફામાં પાછી કલગી, બગલમાં તળવાર હોય, અણવર પડખે લોટો લઈને હાલ્યો. વરરાજા લોટા વોટા ન ઉપાડે, એ તો આમ છાતી કાઢીને હાલે, ને એટલું જ નહીં ઢોલી આગળ ઢોલ વગાડતો જતો, ધ્વજબાંગ ધ્વજબાંગ ધ્વજબાંગ, ને ગામ આખું જોઈ રહે વરરાજા જાય છે. પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો. થાનગઢ મારું ગામ છે અને ગામમાંથી એટલા પાત્રો મળ્યા કે હજી બારગામ તપાસ નથી કરવી પડી. મારો મિત્ર છે મથુર, તે મથુરની મહેમાન આવ્યા, તેના દીકરા દામોદરને કે બેટા મહેમાન હાટો કંઈક લઈ આવ્યો, ઓલો જઈને રિક્ષા લઈ આવ્યો. મહેમાન થયા રવાના, પછી દામોદરે પૂછ્યું બાપા મહેમાન શું આવ્યા, કે તારો હક પણ જોવા. પછી એ મહેમાન ગોતવા નીકળ્યો, પણ આ મથુરને જોવા મહેમાન આવ્યા ને તે મને પૂછ્યું શું કે મૂર્તિયામાં કંઈ લાયકાત છે, મેં કીધું ઉંમર લાયક છે. પછી મથુરના લગ્ન થયા, હમણાં મને ભેગો થયો કે મારી પત્ની છે ને રોજ સવાર પડે ને 500 રૂપિયા 200 રૂપિયા માંગે, બોલો રોજ 200 રૂપિયા માંગે તો કા સવાર પડ્યું નથી લાવો 200 રૂપિયા. મેં કીધું પણ રોજ 200 રૂપિયાનું એ કરે છે શું? મથુર મને કહું આપું તો ખબર પડે. અને મથુરને આવા કોઈક ફંક્શનમાં આવવું હોય ને તો પાછો પત્નીને વળી પૂછે કે સાંભળો કયું પાટલું પહેરીને જવું, વળી રસોડામાંથી સૂચના આવે કે બીલું પહેરો, મારો બાપુજી અપાયું. મેં કીધું એટલે 3 જ પાટલું છે તારી પાસે, એમાં એક તે પહેર્યું હોય છે એક જોવામાં હોય, એક જ વાંહે વધે છે, તું પહેરીને હાલતો થતો હતો. મને કે એને એમ થાય ને કે મારા કીધામાં છે એમ, એટલે માણા કેક નો કે હવના વ્યવહાર આ માલે છે. અને મસૂર તો અમારે ભણતો ને તો ત્રીજી ચોપડી ના પાસ થયો, પણ અત્યારે એના દીકરા દામોદરને લેસન કરવા મદદ કરે,
પાછો તપાસ કર્યો, તારા સાહેબને ખબર નથી પડી જતી ને હું તને મદદ કરું. દામોદર કે અમારા સાહેબ એમ કહેતા ગમે એ બે જણાનું કામ હોવું જોઈએ, એક જણો આટલી ભૂલો ન કરી શકે. થાનમાં તળાવની પાળે અમે બેઠા હતા ને અમારો એક મિત્ર આવ્યો વિઠ્ઠલ, એનું નામ વિઠ્ઠલ. આવતા મેં તો રોવા જ માંડ્યો ને, ઈબકે ચડી ગયો, શાનો રહે નહીં. અમે વળી ત્રણ અડધી ઉધાર ચા મંગાવી, વિઠ્ઠલને પીવરાવી, પછી પૂછ્યું શું કામ આટલો બધો રોવો? તો મને કહું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી બા હળદે ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે બોલું. એટલે મેં એને સલાહ આપી, મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી ને એવી કન્યા પસંદ કરે. મને કે એમ કર્યો તો મારા બાપા ના પાડે. અને આ તો યુવાનોને મળો એની અરે રહ્યો તો ખબર પડે કે આની કેવી સમસ્યાઓ હોય છે. અમારે ધીરજલાલ કાપડિયા ગુજરાતીનો વિષય લઈને BA માં પાસ થનાર, અમારા ગામનો એ પહેલો ગ્રેજ્યુએટ, તે બધાએ ભેગા થઈને એનું સન્માન કર્યું. પ્રતિષ્ઠિત નાગરિકો આવ્યા ને સ્ટેજ માટે બેહ્યો ધીરુને, ધીરુ તો વાત વાતમાં શેરશાયરીઓ માંડે બોલવો. જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુદ્ર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે, છે જીવન જેમ જુદા છે કાયા જુદી, છે મોત જુદા જનાજે જનાજે, હટી જાય ઘૂંઘટ ઢળી જાય ઘૂંઘટ, જુદી પ્રીત જાગે મલાજે મલાજે. એ બધાએ ધીરુની પ્રશંસા કરીને ધીરુએ ઊભા થઈને પ્રતિભાવમાં એક ભાષણ કર્યું. એમાં તો નાચમાં ડંકો દેવાઈ ગયો ને અમારું ગામ આખું માંડ્યું વાહ વાહ કરવાનું. માંડ્યા હકપણના કાગળ આવો, પણ ધીરજલાલ આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? લગે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાયડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ